ગુજરાત સરકારની દૂધ સંજીવની યોજના આદિવાસી બાળકો સુધી પહોંચતા પહેલા કોન્ટ્રાક્ટરોની શિક્ષકોની બેદરકારીને લીધે ભૂંડો સુધી પહોંચી। છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી કુપોષિત બાળકોને સરકાર દ્વારા પૂરતું પોષણ મળી રહે તે હેતુથી આદિવાસી વિસ્તારમાં કરોડોના ખર્ચે દૂધ સંજીવની યોજના શરૂ કરેલ છે, પરંતુ શિક્ષકો અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈ આદિવાસી બાળકોના મુખ સુધી દૂધ સંજીવની યોજનાનું દૂધ પહોંચે તે પહેલા નસવાડી કુમારશાળાના ઓટલે દૂધ સંજીવની યોજનાના દૂધના પાઉચ ભરેલ 4 કેરેટ દૂધની મિજબાની કરતા ભૂંડોના વિડીયો વાયરલ થયો હતો। સરકારની આદિવાસી વિસ્તારમાં કરોડોના ખર્ચે ચાલી રહેલ દૂધ સંજીવની યોજનાના પ્રશ્નો અવારનવાર ઉઠે છે, છતાંય મોનિટરિંગનો અભાવ છે। ત્યારે બાળકોનું કુપોષણ મુક્ત થવા પાછળ સરકાર ખર્ચો કરે છે, છતાંય દૂધ સંજીવની યોજનાનું દૂધ શ્વાન અને ભૂંડો આરોગી પોષણયુક્ત થઈ રહ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે। લરખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર।